श्रीकृष्णाय वयम नमः। अगस्त्य इंटरनेशनल स्कूल धोरण 9 धोरण 10 ना विद्यार्थी मित्रों हार्दिक स्वागत करिए छे। संस्कृत भाषा नी अंदर विद्यार्थी मित्रों तीजू प्रकरण जेनु नाम छे स्वस्थ वृत्तम समाचार। अर्थ एवो थाय छे के स्वस्थ आचरण कर। समाचार परिचय मेळव्यो तो त्यारनो आपणे ख्याल छे त्रण श्लोक सुधी विद्यार्थी मित्रों अभ्यास करी गया छीए। त्यारबाद आपणे जोईए तो आ प्रकरणनी अंदर ए वात करे छे, ए वातमां आज्ञार्थ क्रियापदोनो वधारे परिचय आपेलो छे। तमे श्लोकनी अंदर जोई शको छो कि भाई जे आज्ञार्थना जे रूपो जे छे ए निशानी एटले के चौरसनी निशानीनी अंदर आज्ञार्थना रूपो दर्शावेला छे। श्लोकनी अंदर पण आपेला छे એટલે કે આ શ્લોકની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આજ્ઞાર્થના રૂપોનો વધારે પ્રયોગ કરવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો અભ્યાસનો પ્રારંભ કરીએ એ પૂર્વે થોડાક આપણે જે શ્લોક ભણી ગયા છીએ એ શ્લોકનું પુનરાવર્તન કરી લઈએ। પ્રથમ શ્લોક આ પ્રકરણની અંદર 8 શ્લોક આવેલા છે તો આ પ્રથમ જે શ્લોક જે છે એ શ્લોકથી આપણે એક નજર કરી લઈએ કે બાલ ઉત્તિષ્ઠ સયાતઃ સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિધાતારમ તતઃ શુદ્ધમ જલમ પીબ। હે બાળક તું પથારીમાંથી ઊભો થા, સ્વસ્થનું આચરણ કર, જગતના સર્જનહાર પ્રભુ પરમેશ્વરનું તું ધ્યાન ધર, તેનું સ્મરણ કર અને ત્યારબાદ તું ચોખ્ખું પાણી પી। આ પ્રથમ શ્લોકની વાત કરી। બીજો જે શ્લોક જે છે વિદ્યાર્થી મિત્રો એ શ્લોકની વાત કરીએ સતમ પદાનિ નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વર ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામમાચર। બીજા શ્લોકની અંદર વાત કરે છે કે ભાઈ હે બાળક તું ઊઠીને 100 ડગલા ચાલ, ત્યારબાદ શૌચક્રિયા માટે તું ઝડપથી જા, સત્વરમ એટલે કે ઝડપથી, સત્વરમ એટલે કે તું ઝડપથી શૌચક્રિયા માટે જા, ત્યારબાદ ફેની લઈને એટલે કે સાબુ વડે તું તારા બે હાથને ધો અને હળવી કસરત કર। આ બીજા શ્લોકની અંદર વાત કરે છે વિદ્યાર્થી મિત્રો। આપણે જોઈએ છીએ પહેલા શ્લોકમાં ઉઠવાની વાત આવી, બીજા જે શ્લોક હતો એ શ્લોકની અંદર સ્નાન આદિ કર્મ શૌચક્રિયાની વાત કરે છે। ત્યારબાદ ત્રીજો જે શ્લોક હતો એ શ્લોકનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા હતા। એ શ્લોકની વાત કરીએ તો એ શ્લોકની અંદર શું વર્ણન હતું, તેલમ મર્દય કાયેત્વમ ततः स्नानं समाचर यथा विधि जलेनैव वस्त्रं स्वीयं प्रधावयः। तो आज श्लोक जे हतो त्रीजो श्लोक छे विद्यार्थी मित्रों। आ श्लोक नी अंदर वात करे छे, केनी वात करे छे के भाई तेलम मर्दय एटले के पोतानुं जे आ शरीर जे छे आ शरीरमां बधाई जे अंगो जे छे आ बधाई अंगोमां તેલની માલિશ કરવાની વાત કરે છે। ભાઈ તેલમ મર્દય કાયેત્વમ, કાયે એટલે કે શરીર, ત્વમ એટલે કે તમારું એટલે કે તારા શરીર ઉપર તું તેલનું માલિશ કર, ત્યારબાદ સ્નાન કરવા માટે તું જા, સ્નાનમ સમાચર અહીંયા વાત પૂરી નથી થતી, પછી શું કહે છે કે વિધિપૂર્વક, કઈ વિધિની વાત કરી છે, સ્વયં વસ્ત્રમ પ્રધાવય, પ્રધાવય શબ્દ મૂક્યો એટલે કે સાફ કરવાની, કે ભાઈ તારા જે પોતાના જે કપડાં જે છે એ કપડાંને તું બરાબર રીતે સાફ કર એટલે કે તું એ કપડાંને ધો। તો ત્રીજા શ્લોકમાં શું કહે છે, શરીર ઉપર તેલની માલિશ કરી ત્યારબાદ સ્નાન કરવા માટે જવું, સ્નાન કર્યા બાદ પોતાના જે વસ્ત્રો જે છે એ વસ્ત્રોને વિધિપૂર્વક ધોવા અને બરાબર સાફ કરવાના। તો આવી વાત કરે છે
ત્રીજા શ્લોકમાં વિદ્યાર્થી મિત્રો ત્રણ શ્લોક સુધી આપણે અભ્યાસ કરી ગયા છીએ. હવે ચોથો જે શ્લોક આવે છે ચતુર્થમ પદ્યમ, ચતુર્થ શ્લોક. તો આ શ્લોક જે ચોથો શ્લોક જે છે એ શ્લોક જે છે આપણે પહેલાં જોઈએ, એનું આપણે પઠન કરીએ, એનું ગાયન કરીએ, પછી એના શબ્દાર્થને જોશું, ભાષાંતર, આ શ્લોકમાંથી ઉદ્ભવતા પ્રશ્નોને જોશું, આજ્ઞાર્થના જે રૂપાવલી આપી છે એ રૂપાવલીને પણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણશું, એનો પરિચય મેળવશું. તો શ્લોક જે છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, શ્લોકની અંદર વાત કરે છે કે પૂર્વાભિમુખમાસીન કુરુ સંધ્યા વિધિમ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાસમ અશાન ચ. આ શ્લોકની અંદર આપણે ક્રમ બાય સ્ટેપ બાય સ્ટેપ આવેલા છીએ. જે શ્લોક જે છે એ શ્લોક એક ક્રિયા સાથે જોડાયેલો છે. આ ક્રિયાની અંદર તમે જોઈ શકો છો પહેલા શ્લોકમાં ઉઠવાની વાત હતી, જે બીજો જે શ્લોક હતો એમાં શોચ ક્રિયા આદિ જે આપણે તે બધી બાબત એમાં દર્શાવેલી, ત્રીજા શ્લોકની અંદર સ્નાનાદિક કર્મની વાત કરેલી છે, અને ત્યારબાદ જે ચોથો શ્લોક જે આવે છે એ ચોથા શ્લોકની અંદર જે વર્ણન જોવા મળે છે એ વર્ણનની આની અંદર વાત કરે છે. કયું વર્ણન છે એ આપણે અભ્યાસ કરશું ત્યારે ખબર પડશે. તો આ શ્લોકની અંદર પેલા આજ્ઞાર્થના જે રૂપો જે છે વિદ્યાર્થી મિત્રો જે આપણે બ્રેકેટની અંદર દર્શાવેલા છે એ રૂપોને આપણે જોઈએ. તો પેલું રૂપ જે છે કુરુ ધાતુનું રૂપ છે, કુરુ, પછી અસાન, અને આ બાજુ આપ્યું છે એક રૂપ વંદસ્વ. આ રૂપ જે છે આત્મને પદનું છે, વંદસ્વ એ આત્મને પદ છે, અને બાકીના બધા પરસ્મય પદના રૂપો છે. પ્રશ્ન થાય કે ભાઈ આત્મને પદ શું છે, પરસ્મય પદ શું છે, પણ આ જ્યારે ક્રિયાપદોનો વ્યાકરણની અંદર આપણે અભ્યાસ કરશું ત્યારે ધાતુ એટલે શું, ક્રિયાપદ એટલે શું, ક્રિયાપદ એટલે અત્યારે એટલું યાદ રાખવાનું જે ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહેવાય છે. ક્રિયાપદની સાથે કર્મ હોય, કર્મની સાથે કર્તા હોય, તો આવી રીતે આ ત્રણ શબ્દ ભેગા થાય પછી એક વાક્ય બને છે. તો આવી રીતે આ પરસ્મય પદ અને આ આત્મને પદ છે, બધાયના પ્રત્યયો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ છે. જો માની લ્યો પરસ્મય પદ ના પ્રત્યયો કેવા છે તો આવી રીતે ચાલે છે, આ ની આ વ આમ હિ તમ ત તુ તામ અંતુ. તો આ પરસ્મય પદ નું રૂપાવલી છે, આજ્ઞાર્થ છે, મધ્યમ પુરુષ એકવચનના આ બંને રૂપો છે. એવી જ રીતે વંદસ્વ જે છે એ રૂપો આત્મને પદના છે, એ આત્મને પદના રૂપો છે, આ પણ મધ્યમ પુરુષ એકવચનનું રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો આટલો આપણે માત્ર પરિચય છે. હવે જે શબ્દો આપેલા છે એ શબ્દ ઉપરથી આપણે અર્થગ્રહણ કરીએ, અર્થગ્રહણ કર્યા બાદ આખો જે શ્લોક જે છે એનું આપણે ભાષાંતર મળી જાય. તો શરૂઆત કરે છે કે હે બાળક, કે હે બાળક, આમાં બાળકની એટલે કે એક વ્યક્તિની વાત કરે છે. હવે દિનચર્યામાં વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે સ્નાનાદિ કરી, આપણે જ્યારે સ્નાન કરી લઈ પછી શું કરીએ છીએ, તો જે દેવી દેવતાઓ હોય છે એ દેવી દેવતાઓને પ્રણામ કરીએ છીએ, એમનું આરતી છે, પૂજા ધૂપ અગરબત્તી જે કરીએ છીએ, જે આપણી પૂજાવિધિ હોય છે એ પૂજાવિધિ આપણે કરતા હોય અથવા તો મંદિરે દર્શન કરવા જતા હોય છીએ, તો આપણે સ્નાન કરીને આવી કંઈક ક્રિયાઓ કરતા હોય છીએ, તેવી જ ક્રિયાઓની બાબત આ શ્લોકની અંદર દર્શાવેલી છે. પણ શબ્દો
अलग अलग छे ए शब्दों ने समझी जासू। એટલે આપણે દિનચર્યા જે છે એ દિનચર્યામાં આપણે પૂજા વિધિ સુધી પહોંચી જશું। તો શબ્દ જે છે પહેલો શબ્દ કે પૂર્વાભી પૂર્વ શબ્દ સાવ વિદ્યાર્થી મિત્રો આપણે છૂટા પાડી દઈએ એટલે કે આપણે અર્થ જે છે એ સરળતાથી સમજાઈ જાય। શબ્દ જે છે અહીંયા તમને દર્શાવું છું, આપણે બોલીને જ શબ્દ છૂટા પાડીએ। જો પૂર્વાભિમુખમ, પૂર્વ પેલા પૂર્વ શબ્દ મેળ્યો, પૂર્વાભિ એટલે કે અભિ ઉપસર્ગ આવ્યો છે, પેલો જે છે એ દિશાવાચક છે, બીજો શબ્દ આપણે મેળ્યો અભિ, પૂર્વ પ્લસ અભિ મુખમ, મુખમ એટલે કે આપણું મોઢું, પૂર્વાભિમુખમ। હવે આ શું છેલ્લે વૈધું આસીનહ, આ પેલી જે આપણી પંક્તિ જે છે એ પેલી પંક્તિ એમ કહીએ તો પેલું ચરણ, શ્લોકની અંદર ચાર ચરણ હોય, આ પેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, તો આ ચાર ચરણની અંદર પેલું જે ચરણ જે છે એ ચરણના આપણે અહીં છૂટું પાડ્યું છે। પૂર્વ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમને ખ્યાલ આવી જશે, પૂર્વ એ દિશાનું નામ છે। દિશા કેટલી હોય છે? ચાર દિશા હોય છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ। પછી એમાં ચાર ખૂણા આવે છે, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન। આવી રીતે ચાર ખૂણા, ચાર દિશા, ઉપર આકાશ અને નીચે જમીન, આવી રીતે કુલ 10 દિશાઓ ગણવામાં આવે છે। તો એમાંની 10 દિશામાંથી આ જે છે પૂર્વ એક દિશાનું નામ છે। અભિમુખમ, અભિ એટલે કે તરફ, અભિ આપ્યું છે અહીંયા એટલે કે તરફ, મુખમ એટલે કે મોઢું, મુખમ એટલે કે મોઢું, તો મોઢું મુખમનું આપણે મુખમ પણ રાખી શકીએ। આટલો શબ્દ આપણે મળી ગયો, પૂર્વ દિશા તરફ મુખ રાખેલું, પૂર્વાભિમુખમ એટલે કે પૂર્વ દિશા તરફ મુખ રાખેલું અથવા તો રાખેલો, પૂર્વ દિશા તરફ મુખ રાખેલો, તો તેવી આ વાત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે કયો શબ્દ જોયો તો પૂર્વાભિમુખમ, પછી આસીન તેની વાત કરતા, તો પૂર્વાભિમુખમ ત્યારબાદ શબ્દ આવતો હતો આસીન, આસીન એટલે કે બેઠેલો, આસીન એટલે કે બેઠેલો। પેલી જે પેલું જે ચરણ જે છે એ ચરણનો અર્થ એવો થાય પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠેલો, મુખ રાખીને બેઠેલો। આ પેલી પંક્તિ આપણી પૂરી થઈ। પછીનો શબ્દ જે છે એ કુરુ, કરવું આપણે આજ્ઞા આપે છે, કુરુ એટલે કે કરો। હવે ત્યારબાદ જે શબ્દ આપેલો જે છે એ શબ્દની આપણે પેલા શબ્દની રીતે જેમ જોયો તો એવો જ શબ્દ છે। શબ્દ શું છે? સંધ્યા વિધિ, સંધ્યા પ્લસ વિધિ, આપણે આ શબ્દ અહીં લખીને સમજવાનો પ્રયત્ન કરીએ, સંધ્યા પ્લસ વિધિ
આપણે વિધિમાં આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિધિ શબ્દ જે છે એનાથી તમે પરિચય થોડોક પ્રાપ્ત થઈ છે. આપણે વિવાહ સંસ્કારની અંદર જે લગ્ન વિધિ આવે છે એ વિધિ, પછી નવરાત્રિ સમયે જે આપણે પૂજન અર્ચન કરતા હોઈએ છીએ, તો આ પૂજન અર્ચન વખતે જે પૂજા વિધિ કરીએ છીએ તેના માટે વિધિ શબ્દ વપરાયો છે. પણ આ શબ્દ આપણે જાણીએ છીએ, પણ આ શબ્દનો આ શ્લોકની સાથે શું મિનિંગ છે? તો સંધ્યા, સંધ્યા એટલે સંધ્યા સવારની સંધ્યાય હોય અને સાંજની સંધ્યાય હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આકાશની અંદર કેવું વાતાવરણ બંધાઈ જાય છે, આખું વાતાવરણ કેવા કલરનું થઈ જાય, વરસાદનો માહોલ હોય તો કાળા પડતું જોવા મળે છે, ને જ્યારે વરસાદ રહી જાય છે અને તડકો નીકળે છે ત્યારે આપણે આકાશની અંદર ઇન્દ્રધનુષના દર્શન કરીએ છીએ. તો આવું જે આકાશની અંદર સવારના ભાગમાં અને સાંજના સમયે સંધ્યા, આપણે ઘણી વખત આપણા બા બાપુજી દાદા દાદીમા પાસે શબ્દ સાંભળેલો હોય કે આજે સંધ્યા ખીલેલી છે, એટલે કે જે વાતાવરણ છે એ ખૂબ સરસ મજાનું છે, એટલે કે સાંજનો સમય અથવા તો સંધ્યા સમયે. તો આપણે અહીંયા સંધ્યા વિધિ એટલે કે સંધ્યા સમયે કરવામાં આવતી પૂજા, સંધ્યા સમયે આપણે મંદિરે જતા જોઈ છે, સાંજના સમયે જે આરતી થાય છે એ સમયને સંધ્યા સમય કહે છે. તો અહીંયા લખી નાખીએ, સંધ્યા સમયે કરવામાં આવતી પૂજા, અહીંયા લખી દઉં છું, કરવામાં આવતી પૂજા. તો સંધ્યા સમયે જે કરવામાં આવતી પૂજા જે છે એની વાત કરે છે. પ્રથમ પંક્તિ પૂરી થઈ, કેટલી પંક્તિ? પહેલી પૂરી થઈ, હજી અડધી તો બાકી છે, પણ આ એક પંક્તિની અંદર કેટલું ડીપમાં આપેલું છે. ભાઈ, પૂર્વ દિશામાં મુખ રાખીને બેઠેલો છો તો સંધ્યા સમયે કંઈ પણ પૂજા પાઠ કર, પેલી પંક્તિ વિદ્યાર્થી મિત્રો પૂરી થાય છે. હવે બીજી પંક્તિમાં વાત કરે છે, શું વાત કરે છે? જો અહીંયા આપેલું છે, વંદસ્વ, વંદસ્વ, વંદના એટલે કે પ્રાર્થના. તો આપણે વંદસ્વનો અર્થ લખી નાખીએ, વંદન કરવા, વંદન કરવા. પિતરો, વિદ્યાર્થી મિત્રો આ પિતરો જે છે એ સમાસનું ઉદાહરણ છે, માતા ચ પિતા ચ પિતરો. પિતરો એટલે માતા અને પિતાનો બોધ આવી જાય, એક જ શબ્દમાં સામાસિક પદ મૂકેલું છે, એટલે આપણે અહીંયા માતા અને પિતાની વાત કરીએ. પછી નિત્યમ, આ જે નિત્યમ આપેલું છે એ નિત્યમનો અર્થ થાય છે હંમેશા. શું અર્થ થાય છે? હંમેશા. પછી શબ્દ આવે છે, એ શબ્દ અહીંયા લખી દઉં છું, હંમેશા, હંમેશા અહીંયા લખી દીધું છે. પછી પ્રાતઃ, આ શબ્દને જોઈ છે, પ્રાતરાસમ એટલે કે સવારનો નાસ્તો, સવારનો નાસ્તો. અસાન એટલે કે ખા અથવા તો કર. તો આ શ્લોકના જે શબ્દો જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે બધાય શબ્દાર્થ મળી ગયા. શબ્દાર્થ ઉપર દ્રષ્ટિ કરી લઈએ, એકવાર શબ્દાર્થને જોઈ લઈએ. શબ્દાર્થમાં પેલો શબ્દ છે પૂર્વાભિમુખમ, એટલે પૂર્વ દિશા તરફ મુખ રાખેલો. આસીનહ એટલે કે બેઠેલો. સંધ્યા વિધિ એટલે કે સંધ્યા સમયે કરવામાં આવતી પૂજા. કુરુ એટલે કે કરો. વંદસ્વ એટલે કે વંદન કરવા. પિતરો એટલે કે માતા અને પિતા. પ્રાતરાસમ એટલે કે સવારનો નાસ્તો. અસાન એટલે કે ખા અથવા તો કર, સવારનો નાસ્તો તું કર. આવી રીતે
बधाई शब्दार्थ मिली जाए पछी शू करवानो व्यवस्थित आपणे जे अर्थ होय छे ए अर्थ ने विद्यार्थी मित्रों आपणे मूकी देवानो बनावानो एम गुजराती में। तो गुजराती में आखो अर्थ जे छे ए अर्थ ने जोईए। पेला श्लोक नो अर्थ एवो थाय छे तेमज पूर्व दिशा तरफ मुख राखीने बैठेलो तू संध्या समय करवामां आवती पूजा पाठ कर। आटलू जे छे ए आपणे बहु लांबू थई जशे पण आपणे शोर्ट में लई लीए। तेमज पूर्व दिशा तरफ मुख राखीने बैठेलो संध्योपासना कर। आ सेलू पड़शे संध्योपासना એટલે કે સંધ્યા સમયે કરવામાં આવતી ઉપાસના। પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠેલો સંધ્યોપાસના તું કર। હંમેશા માતા પિતાના ચરણોમાં વંદન કર, ત્યારબાદ તું સવારનો નાસ્તો ખા। ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો જે શ્લોક જે છે એ શ્લોકનો આપણે ભાવાર્થ જોઈએ। શાંતિપૂર્વક આપણે આ શ્લોકનો ભાવાર્થ સમજીએ જેથી કરી આપણે સરળતાથી શ્લોક અને તેનો ભાવાર્થ યાદ રહી જાય। શ્લોક સાથે કે પૂર્વાભિમુખમાસીન કુરુ સંધ્યા વિધિમ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતરાસમ અસાન ચ। તેમજ પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠેલો તું સંધ્યોપાસના કર, હંમેશા માતા પિતાના ચરણોમાં વંદન કર, પછી શું કહે છે ત્યારબાદ સવારનો નાસ્તો કર। તો આ શ્લોક જે છે વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકો છો। એકવાર આ શ્લોકના શબ્દાર્થ જોઈ લ્યો તમારી સામે આ શબ્દાર્થ પણ તમે જોઈ શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે શ્લોક જે છે એ શ્લોક છે પાંચમો। ચોથો શ્લોક આપણે જોયો એના શબ્દાર્થ પણ તમે નોંધી લીધા હશે। પાંચમા શ્લોકની શરૂઆત કરીએ તો પાઠશાલા સમ મિત્રે ગચ્છ પાઠમ તથા પઠ એવમ સમાદિશત પુત્ર તાત પુત્ર હિતે રત। આ શ્લોકની અંદર શું વાત કરે છે એ વાતને આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ। પાઠશાલા એટલે કે નિશાળ, પાઠશાળા એટલે વિદ્યાલય થાય, ગુરુકુળની અંદર જે બાળકો ભણવા જાય એના માટે એમ કહેવાય છે કે પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા છે। પણ પાઠશાલા એટલે કે નિશાળની આપણે સરળતા રહેશે સ્કૂલ નિશાળ બંને શબ્દનો પ્રયોગ કરીએ। મિત્રે હી સમમ એટલે કે મિત્રોની સાથે હવે આપણે ભણવા જઈએ છીએ તો આપણે આપણા મિત્રોની સાથે ભણવા જઈએ છીએ તો એ ગચ્છ એટલે કે જા, મિત્રે હી સહ એટલે ગચ્છમ એટલે કે જા, પાઠમ પઠ આ જે છે પઠ એ ક્રિયાપદ છે અને પાઠમ આ જે છે એ પાઠની વાત કરે છે, આપણે જે પ્રકરણ જે આવે છે તેવા પ્રકરણની વાત આમાં કરે છે। તો પાઠમ એટલે કે પાઠ ભણ, પઠ એટલે ભણવાના અર્થમાં પાઠ ભણ આપણે એમ પણ કહી શકીએ કે પાઠ વાચ બે શબ્દ આપણે પ્રયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। સમ આદિશત એટલે કે આદેશ કરવો, સમ આ સમાદિશત એટલે કે આદેશ આપ્યો, આદેશ આપ્યો। પુત્ર હિતે હે, પુત્ર હિતે હે, પુત્રસ્ય હિતે હે,
પુત્રના હિતમાં ષષ્ઠી સમાસ છે ષષ્ઠી તત્પુરુષ પુત્રના હિતમાં પુત્રના હિતમાં પુત્ર એટલે કે પુત્ર તાત એટલે કે પિતા મગ્ન રતઃ એટલે કે મગ્ન રચ્યા પછી આપણે એમ કહીને એકને એક બાબતમાં એ રચ્યો બચ્યો રહે છે તો આપણે અહીંયા મગ્ન પણ શબ્દ વાપરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ શ્લોકની અંદર આવતા તમામ શબ્દનો આપણે શબ્દાર્થ મળી ગયો તો જોઈ લઈએ વાત કરે છે પાઠશાલામ પહેલા ચરણના ચાર અક્ષરમાં પાઠશાલામ એટલે કે નિશાળ બરોબર સમમ મિત્રેહી એટલે કે મિત્રોની સાથે અહીંયા પણ આપણે અર્થ મળી ગયો પહેલું ચરણ અહીંયા આપણું પૂરું થઈ જાય છે પહેલા ચરણનો અર્થ મળી જાય છે ગચ્છ એટલે કે જા એ મળી ગયો પાઠમ પઠ એટલે પાઠ ભણ એ શબ્દને આપણે અર્થ મળી ગયા એવમ એટલે કે આ એવમ એટલે કે આ સમાધિશત એટલે કે આદેશ આપ્યો પુત્ર એટલે કે પુત્ર તાત એટલે કે પિતા પુત્ર હિતે હે એટલે કે પુત્રના હિતમાં રત એટલે કે મગ્ન તો વિદ્યાર્થી મિત્રો બધાએ શબ્દાર્થ આપણે મળી ગયા છે આ શબ્દાર્થ મળી ગયા હવે આ શબ્દાર્થને શું કરશું આપણે ફકરા રૂપે વાક્ય રૂપે આપણે એનો પ્રયોગ કરીએ જેથી કરીને આખો જે શ્લોક જે છે એનો આપણે ભાષાંતર મળી જાય એનો આપણે ભાવાર્થ મળી જાય તો આ શ્લોકની અંદર શું અર્થ બનશે કે તું મિત્રોની સાથે નિશાળે જા ત્યાં જઈ પાઠને ભણ પાઠને વાંચ બે શબ્દનો તમે પ્રયોગ કરી શકો છો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ તું મિત્રોની સાથે નિશાળે જા અને ત્યાં પાઠને વાંચ હવે અહીંથી લેવાનું થાય અહીંથી આપણે શબ્દ આગળ મૂકીએ આ આદેશ કોને આપ્યો તો પિતાએ આ પિતાએ પુત્રના હિતમાં આદેશ આપે છે આદેશ આપ્યો તો પિતાએ આપણે જોઈએ તાત આપ્યું તાત એટલે પિતા પુત્ર એટલે કે પુત્રના હિત માટે આવો આદેશ પિતાએ આપ્યો તો પિતા કેવા હતા મગ્ન હતા પુત્રના હિતમાં મગ્ન એવા પિતાએ આદેશ આપ્યો શું આદેશ આપ્યો કે ભાઈ નિશાળે મિત્રોની સાથે નિશાળે જા ત્યાં જઈ પાઠ ભણ અથવા તો પાઠ વાંચ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોક જોઈ રહ્યા છીએ સાથે સાથે આ જે શ્લોકનો જે છે એ ભાષાંતર આપણે ફરીવાર જોઈએ તમે જે શબ્દાર્થ છે એ બધા શબ્દાર્થને નોટ ડાઉટ કરી લ્યો શ્લોક આપણે જોઈએ કે પાઠશાલા સમમ મિત્રેહી ગચ્છમ પાઠમ તથા પઠ એવમ સમાધિશત પુત્ર તાત પુત્ર હિતે રતઃ તો આ શ્લોકનો ભાવાર્થ જે છે વિદ્યાર્થી મિત્રો ભાવાર્થમાં શું થાય છે કે ભાઈ તું મિત્રોની સાથે નિશાળે જા અને પાઠ ભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો ફરીવાર અર્થ તમે નોટ ડાઉટ કરી લ્યો તો નિશાળે મિત્રોની સાથે નિશાળે જા પાઠ ભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે બે શ્લોકનો અભ્યાસ કર્યો છે ફરીવાર જ્યારે આપણે મુલાકાત લેશું ત્યારે આગળના શ્લોકોનો અભ્યાસ કરશું ત્યાં સુધી આપણે જે શ્લોકોનો અભ્યાસ કર્યો છે એ શ્લોકોનું પુનરાવર્તન કરી લેવું
અને ત્યારબાદ આપણે નવા પ્રકરણ નવા શ્લોકથી અભ્યાસ કરશું. સૌને આભાર.